Good morning, all of you. Today we will learn about oncology. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓન્કોલોજીમાં આપણે ઓન્કોલોજીની ડેફિનેશન જોઈ હતી, ટ્યુમરની ડેફિનેશન જોઈ હતી, કેન્સર શેનાથી થાય છે એ જોયું હતું, દેન નેક્સ્ટ આપણે ટર્મિનોલોજી જોઈ હતી એન્ડ આપણે કેન્સરની હિસ્ટ્રી જોઈ હતી. તો કેન્સર શું છે? તો કે એબનોર્મલ ટિશ્યુનો ગ્રોથ થાય છે બોડીમાં અને શું થાય છે, ગાંઠ થાય છે, એને શું કહેવામાં આવે છે, ટ્યુમર થાય કહેવામાં આવે છે. તો એ જે ટ્યુમર છે એ શેનાથી થાય છે? તો આપણે એપિડેમિયોલોજીકલ આખું ફેક્ટર જોયું હતું. ફેક્ટરમાં આપણે એજન્ટ હતું જોયું હતું, હોસ્ટ અને એન્વાયરમેન્ટલ જોયું હતું. તો એજન્ટમાં શેના થ્રુ થાય છે કેન્સર, મીન્સ કે આપણે એમાં ફિઝિકલ ફેક્ટર જોયા હતા, કેમિકલ ફેક્ટર જોયા હતા, ન્યુટ્રિશનલ ફેક્ટર જોયા હતા, એના લીધે શું થાય છે, કેન્સર થવાની શક્યતા વધી શકે છે જોયું હતું. તેન હોસ્ટ ફેક્ટરમાં આપણે શું જોયું હતું? તો કે હોસ્ટ ફેક્ટરમાં આપણે કઈ એજમાં થાય છે, કઈ ફિમેલમાં થાય છે અથવા તો મેલમાં વધારે કયું જોવા મળે છે, બધી વસ્તુ આપણે જોઈ હતી. અને એન્વાયરમેન્ટલ ફેક્ટર છે કોઈ અફેક્ટ કરે છે એ બી આપણે જોયું હતું. દેન આપણે આજે જોઈશું નર્સિંગ અસેસમેન્ટ હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ હિસ્ટ્રી. તો કે કેન્સર થયું છે કોઈ પેશન્ટને તો આપણે એને અસેસ કેવી રીતે કરીશું, આપણે એને ચેક કેવી રીતે કરીશું, કયા ટાઈપની આપણે એની હિસ્ટ્રી લઈશું? તો કે આપણે નર્સિંગ અસેસમેન્ટ હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ હિસ્ટ્રી. અસેસમેન્ટ મીન્સ ચેક કરવું, અસેસ કરવાનું છે, એનામાં આપણે જોવાનું છે. કઈ શું જોઈશું? તો આપણે ડિટેલમાં જોઈશું. તો ફર્સ્ટ છે હેલ્થ હિસ્ટ્રી ચેક કરીશું, મીન્સ કે હિસ્ટ્રી કલેક્શન કરીશું. મારી આગળ જો કોઈ કેન્સરનો પેશન્ટ આવ્યો પણ બરાબર છે મને નથી ખબર કે પેશન્ટને શું છે, પણ તો હું શું કરીશ, તો કે એની હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીશ કે એને કયા ટાઈપની હિસ્ટ્રી છે જોઈશ, અને પછી શું કરીશ, તો કે એનું ડાયગ્નોસિસ છે એ ફાઇન્ડ આઉટ કરીશ. તો ફર્સ્ટ છે હેલ્થ હિસ્ટ્રી. તો હેલ્થ હિસ્ટ્રીમાં શું જોવાનું છે? તો કે હિસ્ટ્રી કલેક્શન. હિસ્ટ્રી કલેક્શનમાં શું જોવાનું છે? તો કે ડેમોગ્રાફિક ડેટા. ડેમોગ્રાફિક ડેટા મીન્સ કે પેશન્ટની બાયોડેટા લેવાનું છે, એની એજ જોવાની છે, એની સેક્સ જોવાની છે, મરાઇટલ સ્ટેટસ શું છે એનું એ ચેક કરવાનું છે, ઓક્યુપેશન મીન્સ કે શું વર્ક કરે છે જોવાનું છે, બરાબર છે? તો આપણે જોઈશું. તો કે ડેમોગ્રાફિક ડેટામાં શું ચેક કરવામાં આવે છે? તો કે એની અંદરની એજ ચેક કરવાની છે. તો કે પેશન્ટની પહેલાં એજ ચેક કરવાની છે કે એની એજ શું છે, પછી આપણે ડિસાઇડ કરવાનું છે કે આ એજમાં કયા કયા ડિસીઝ થઈ શકે છે. તો ફર્સ્ટ પેશન્ટને આપણે એજ પૂછીશું, સેક્સ પૂછીશું, મેલ છે કે ફિમેલ છે આપણે જોઈશું, દેન મરાઇટલ સ્ટેટસ, મેરિડ છે કે અનમેરિડ છે જોઈશું. શું કામ? તો કે મેરિડ હશે એને વધારે પડતા સર્વાઇકલ કેન્સર છે હશે, અથવા તો વજાઇનલ કેન્સર હશે, બ્રેસ્ટ કેન્સર હશે, એ કોને હશે, મોસ્ટલી મેરિડને હશે. અને અનમેરિડ છે એને મોસ્ટલી કયા કેન્સર હશે? તો કે સ્ટમક કેન્સર છે, લંગ્સ કેન્સર છે, ઓરલ કેન્સર છે, મોસ્ટલી અનમેરિડમાં જોવા મળશે. તો આપણે એનું મરાઇટલ સ્ટેટસ ચેક કરવાનું છે કે મેરિડ છે કે અનમેરિડ છે. દેન એનું એજ્યુકેશન જોવાનું છે અને એડ્રેસનો સમાવેશ થાય છે. એનું એડ્રેસ જોવાનું છે કે કયા વિસ્તારમાં રહે છે, અર્બનમાં રહે છે, રૂરલમાં રહે છે, એ આપણે જોઈશું. દેન ઓક્યુપેશન બી એનું ચેક કરવાનું છે કે એનું ઓક્યુપેશન શું છે, શું કામ કરે છે. એના પરથી બી આપણને ખબર પડશે કે આ શેના લીધે એનો રોગ થયો છે. જો ઓક્યુપેશન એ કોઈ કેમિકલ કંપની છે અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જો કામ કરતા હશે તો એને વધારે પડતા લંગ્સ કેન્સર અને લીવર કેન્સર થવાની શક્યતા વધશે, એટલે આપણે એના માટે એનું ઓક્યુપેશન બી જોવાનું છે. નેક્સ્ટ આપણે કઈ હિસ્ટ્રી ચેક કરીશું? એની પ્રેઝન્ટ ઇલનેસ અથવા તો ચીફ કમ્પ્લેન. પ્રેઝન્ટ ઇલનેસ કોને કહેવામાં આવશે? તો કે જ્યારે પેશન્ટ આપણી આગળ આવ્યું છે અને એનામાં જે સાઇન છે એ પ્રેઝન્ટ છે, એને શું કહેવામાં આવશે? પ્રેઝન્ટ ઇલનેસ અથવા તો ચીફ કમ્પ્લેન, અથવા તો એને કઈ હિસ્ટ્રી કહેવામાં આવશે? પ્રેઝન્ટ હિસ્ટ્રી, કે એનામાં પ્રેઝન્ટ છે અત્યારે આપણી આગળ આવ્યું છે અને પ્રેઝન્ટ હિસ્ટ્રી એટલે મીન્સ કે પેશન્ટમાં કયા સાઇન જોવા મળે છે એને કહેવામાં આવશે પ્રેઝન્ટ ઇલનેસ અથવા તો ચીફ કમ્પ્લેન અથવા તો પ્રેઝન્ટ હિસ્ટ્રી. તો એમાં આપણે શું ચેક કરવાનું છે? મોસ્ટલી આપણે જે આગળ જોઈ ગયા છીએ કે કેન્સર સાઇન ઓફ કોઝન, કોઝન જોવાનું છે. આપણે કોઝન જોયું હતું, આગળ સાઇન ઓફ કેન્સર એ જોવાનું છે પ્રેઝન્ટ ઇલનેસમાં છે કે નહીં. તો ફર્સ્ટ આપણે જોઈશું ચેન્જ ઇન મોલ. ચેન્જ ઇન મોલ મીન્સ એને કોઈ પણ પ્રકારનો તલ છે અથવા તો કોઈ મસ છે એ જોવાનું છે. તે નેક્સ્ટ શું જોવાનું છે? વધારે પડતું બ્લીડિંગ, કોઈ વધારે પડતું બ્લીડિંગ થાય છે કે નથી જોવાનું છે, રસી છે કે નહીં એ જોવાનું છે. દેન નોટ હીલિંગ. નોટ હીલિંગ મીન્સ કે કોઈ એને ગૂંગળું થયું છે અથવા તો કોઈ ઘા લાગ્યો છે એ રૂજાય છે કે નથી રૂજાતો, બરાબર છે, એ ચેક કરવાનું છે. દેન ચેન્જ બોવેલ એન્ડ બ્લેડર પેટર્ન. ચેન્જ બોવેલ એન્ડ બ્લેડર પેટર્ન મીન્સ કે શું જોવાનું છે? આપણે સિસ્ટમ જોવાની છે કે એની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ
નોર્મલ છે કે એબનોર્મલ છે ચેક કરવાનું છે. ડેલી એને રેગ્યુલર સ્ટૂલ પાસ થાય છે, યુરિન પાસ થાય છે એ આપણે જોવાનું છે. દેન ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ. ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ મીન્સ ગળવામાં તકલીફ થવી. તો કે આપણે જોવાનું છે એને ગળવામાં તકલીફ થાય છે કે નહીં, અથવા તો ગળામાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન છે, ગળામાં કોઈપણ પ્રકારનો સોજો છે એ આપણે ચેક કરવાનું છે. દેન આપણે જોવાનું છે કોઈપણ જગ્યાએ એને પેઇન થાય છે કે નહીં. દેન આપણે લોસ ઓફ એપેટાઇટ, પેશન્ટને પૂછવાનું છે તમને ભૂખ લાગે છે કે નથી લાગતી. દેન હેર લોસ થાય છે કે નહીં એ બી આપણે પ્રેઝન્ટ ઇલનેસમાં જોવાનું છે. તો કેન્સરવાળું પેશન્ટ છે એમાં પ્રેઝન્ટ ઇલનેસમાં આપણે શું જોઈશું, તો કે એના ચેન્જ ઇન મોલ, કોઈ તલમાં કે મસમાં ચેન્જીસ છે અથવા કોઈ તલ છે કે મસ છે ચેક કરવાનું છે. વધારે પડતું બ્લીડિંગ થાય છે કે નથી થતું એ જોવાનું છે. કોઈ પણ પ્રકારનો ઘા છે એ ઘા રૂજાય છે કે નથી રૂજાતો એ ચેક કરવાનું છે. તેન બોવેલ એન્ડ બ્લેડર પેટર્ન ચેક કરવાની છે, મીન્સ કે એની સ્ટૂલ પાસ થાય છે રેગ્યુલર, અથવા તો બ્લેડર છે કમ્પ્લીટ વોશ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. દેન ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ, ગળવામાં તકલીફ થાય છે કે નહીં, અથવા તો ગળામાં કોઈપણ પ્રકારનો સોજો છે કે નહીં એ જોવાનું છે. પેઇન થાય છે, લોસ ઓફ એપેટાઇટ મીન્સ ભૂખ નથી લાગતી. દેન શું જોવા મળશે, હેર લોસ થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. ટૂંકમાં જોઈએ તો આપણે એક પ્રકારનું કોઝન છે, સાઇન ઓફ કોઝન, જે આપણી આગળની સ્ટડી કરી ગયા છે. બરાબર છે, કોઝનની સ્ટડી કર્યા હતા એમાં આપણે સાઇન જોતા હતા. કયા કયા સાઇન જોતા હતા, તો કે સ્ટૂલ પસાર થવામાં તકલીફ થાય છે, અથવા તો કોઈ એવો ઘા થાય છે કે જે ઝડપથી રૂજાઈ શકતો નથી. દેન કેન્સર થયેલા ભાગ ઉપર કોઈપણ પ્રકારની ગાંઠ છે કે પસ ફોર્મેશન છે એ આપણે જોવાનું છે. પેશન્ટને જે ખોરાક લીધો છે એ ડાયજેસ્ટ થાય છે કે નથી થતો એ ચેક કરવાનું છે. દેન એને ખાંસી આવે છે પેશન્ટને, તો એ ખાંસી કયા પ્રકારની આવે છે એ આપણે જોવાનું છે. તો આ હતા પ્રેઝન્ટ ઇલનેસ, કે પેશન્ટને કઈ કઈ ચીફ કમ્પ્લેન છે ક્યારે, તો કે જ્યારે પેશન્ટ આપણી આગળ આવ્યું છે ત્યારે. નેક્સ્ટ આપણે કઈ હિસ્ટ્રી જોઈશું, તો કે પાસ્ટ હિસ્ટ્રી. પાસ્ટ હિસ્ટ્રી કોને કહેવાશે, તો કે પેશન્ટ આપણી આગળ આવ્યું છે અને એની પહેલાંની કોઈ હિસ્ટ્રી હશે, મેડિકલ હિસ્ટ્રી અથવા તો કોઈ સર્જિકલ હિસ્ટ્રી હશે, એને કહેવામાં આવશે પાસ્ટ હિસ્ટ્રી. તો પાસ્ટ હિસ્ટ્રીમાં શું જોવાનું છે, તો કે પાસ્ટ હિસ્ટ્રીમાં કોઈ કેન્સર અથવા કોઈ ડિસીઝ કન્ડિશન અથવા તો પાસ્ટમાં કોઈ સર્જરી કરાવેલું હોય એ ચેક કરવાનું છે. તો પાસ્ટ હિસ્ટ્રીમાં તમે પેશન્ટને શું પૂછશો, તો કે તમને કોઈપણ પ્રકારનું પહેલાં કેન્સર હતું અથવા તો કોઈપણ પ્રકારની સર્જરી કરાવેલી છે, અથવા તો કોઈ પણ પ્રકારની તમારી મેડિસિન શરૂ છે અથવા તો કોઈપણ મેડિસિન શરૂ હતી, એ બધું આપણે શેમાં પૂછશું, એને પાસ્ટ હિસ્ટ્રીમાં પૂછશું. પાસ્ટ મીન્સ એને પહેલાં કોઈપણ પ્રકારનું ઓપરેશન છે, પહેલાં કોઈપણ પ્રકારની દવા એને શરૂ હતી, એ આપણે એને પૂછવાનું છે પાસ્ટ હિસ્ટ્રીમાં. અથવા તો કોઈપણ પ્રકારની સર્જરી કરાવેલી છે એ આપણે એને પૂછી અને આપણે એની પાસ્ટ હિસ્ટ્રી ચેક કરવાની છે. નેક્સ્ટ આપણે કઈ હિસ્ટ્રી ચેક કરશું, ફેમિલી હિસ્ટ્રી. તો ફેમિલી હિસ્ટ્રીમાં શું જોશું, તો કે હિસ્ટ્રી ઓફ ફેમિલી મેમ્બર અને ખાસ કરીને ફેમિલી મેમ્બર ઇલનેસ હોય તો. તો ફેમિલી હિસ્ટ્રીમાં આપણે શું ચેક કરવાનું છે, તો કે કોઈપણ ફેમિલી મેમ્બર છે એના, તો કોઈપણ ફેમિલી મેમ્બરને કેન્સર છે અથવા તો કોઈ ફેમિલી મેમ્બર છે એને કોઈપણ પ્રકારનો રોગ છે કે નહીં એ આપણે ફેમિલી હિસ્ટ્રીમાં જોવાનું છે. ફેમિલી મેમ્બર ઇલનેસ મીન્સ કે ફેમિલીમાં કોઈપણ પ્રકારનો રોગ છે કે નહીં એ આપણે ફેમિલી હિસ્ટ્રીમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફેમિલી હિસ્ટ્રીમાં શું કીધું એ પ્રમાણે આપણે જોવાનું છે. ફેમિલી હિસ્ટ્રીમાં પૂછવાનું છે કે તમારા કોઈપણ દાદા છે, પપ્પા છે, મમ્મી છે, એના કોઈપણ પ્રકારનો રોગ છે અથવા તો કોઈપણ પ્રકારનું કેન્સર હતું કે નહીં એ આપણે એને પૂછવાનું છે. એના પછી આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું કે આ જે રોગ છે એ હેરેડિટીમાં આવ્યો છે કે એને એમ જ આવેલો છે. બરાબર, હેરિડિટી મીન્સ વારસાગત આવેલો છે કે નહીં આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. નેક્સ્ટ છે એની પર્સનલ હિસ્ટ્રી જોવાની છે. કોઈ પેશન્ટ છે એનું પર્સનલ જોવાનું છે કે એ આખું દિવસ મુજબ શું કરે છે. તો પર્સનલ હિસ્ટ્રીમાં શું આવશે, તો કે ડાયટ જોવાનું છે. પેશન્ટ કયા પ્રકારનો ડાયટ લે છે એ આપણે પૂછવાનું છે. હેલ્ધી ડાયટ લે છે, વેરી સોલ્ટ ડાયટ લે છે, વેરી સોલ્ટ મીન્સ કે હાઈ સોલ્ટ ડાયટ, કે વધારે પ્રમાણે મીઠાવાળો ખોરાક લે છે, અથવા તો તળેલો ખોરાક લે છે, અથવા તો તીખો સ્પાઇસી મસાલાવાળો ખોરાક લે છે એ આપણે એને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ડાયટ ઉપરથી ખબર પડશે કે કયા પ્રકારનું કેન્સર છે, એની ડાયટ પ્લાન આપણે એનો જોવાનો છે. નેક્સ્ટ છે ઓક્યુપેશન, કે કયા પ્રકારનું એ કામ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, કંપનીમાં કામ કરે છે, કોઈ શોપ ઉપર કામ કરે છે, કે કોઈ લેબર વર્ક કરે છે એ આપણે એને જોવાનું છે.
દેન એલર્જી જોવાની છે કે પેશન્ટને કોઈ પણ પ્રકારની એલર્જી છે કે નથી. એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, કોઈને માટીની એલર્જી હોય છે, અથવા તો કોઈને ધુમાડાની એલર્જી હોય છે, અથવા તો કોઈને ધૂળની એલર્જી હોય છે, તો આપણે ચેક કરવાનું છે કે એને કયા પ્રકારની એલર્જી છે કે નથી. દેન એપેટાઇટ, પેશન્ટને પૂછવાનું છે કે તમને ભૂખ લાગે છે કે નથી લાગતી. એપેટાઇટ મીન્સ ભૂખ લાગવી. દેન મેડિકેશન, કે કયા પ્રકારની એને મેડિકેશન શરૂ છે એ ચેક કરવાનું છે. દેન સોશિયલ હિસ્ટ્રી લેવાની છે. સોશિયલ હિસ્ટ્રીમાં તમે શું લેશો, એની ઇકોનોમિકલ કન્ડિશન અથવા તો ઇકોનોમિકલ સ્ટેટસ છે એ ચેક કરવાનું છે કે એનું ઇકોનોમિકલ સ્ટેટસ કેવું છે, એની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે. એ પેશન્ટ છે પુઅર છે કે હાઈફાઈ પેશન્ટ છે એ આપણે જોવાનું છે. દેન નેક્સ્ટ છે બોવેલ એન્ડ બ્લેડર પેટર્ન જોવાની છે. બરાબર છે, સ્ટૂલ ટાઈમ ટુ ટાઈમ પાસ થઈ જાય છે, યુરિન પાસ થાય છે કે વધારે પ્રમાણમાં પાસ કરે છે, અથવા તો ઓછા પ્રમાણમાં પાસ કરે છે, એને કોન્સ્ટિપેશન રહે છે, અથવા તો ડાયરિયા થાય છે, એ વસ્તુ શેમાં ચેક કરવાની છે, બોવેલ એન્ડ બ્લેડર પેટર્નમાં. નેક્સ્ટ શું જોવાનું છે, તો કે તેની બેડ હેબિટ્સ જોવાની છે. બેડ હેબિટ્સ મીન્સ એની ખરાબ હેબિટ જોવાની છે, કે એ આલ્કોહોલ પીવે છે, મીન્સ કે ડ્રિંક કરે છે, અથવા તો સ્મોકિંગ મીન્સ કોઈ સિગરેટ પીવે છે, અથવા તો ટોબેકો ચેઇંગ પાન મસાલા ખાય છે, તો આપણે એની બેડ હેબિટ ચેક કરવાની છે. નેક્સ્ટ એનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે. ફિઝિકલ એક્ઝામિનેશનમાં તમે શું કરશો, તો કે હેડ ટુ ટોય એક્ઝામિનેશન કરશો. માથાથી લઈ અને તમે એનું પલ્સ સુધીનું આખું એક્ઝામિનેશન કરવાનું છે. એમાં શું જોવાનું છે, તો કે હાઇટ અને વેઇટ ચેક કરવાનું છે. વાઇટલ સાઇન્સ જોવાના છે. વાઇટલ સાઇન્સ મીન્સ શું જોવાનું છે, ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન ચેક કરવાના છે. દેન ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરવાનું છે. ઓક્સિજન સેચ્યુરેશન મીન્સ એનો ઓક્સિજનનું લેવલ કેટલું, પલ્સ રેટ એના કેટલા આવે છે એ ચેક કરવાના છે. દેન ફિઝિકલ એક્ઝામિનેશનમાં તમે આપણે ડિટેલમાં જોવા જઈએ તો તમે શું ચેક કરશો, તો કે હેડ ટુ ટો એક્ઝામિનેશનમાં શું કરશો, હેડ ચેક કરશો. હેડમાં એના હેડનું એક્ઝામિનેશન કરશો, નેક ચેક કરશો, બરાબર છે, થ્રોટ ચેક કરશો, ઇયર ચેક કરશો, નોઝ જોશો, બ્રેસ્ટ જોશો, સ્ટમક જોશો, એબડોમિનલ પેટર્ન જોશો. દેન શું જોશો, લેગ જોશો કે લેગમાં એને કોઈ પણ પ્રકારની તકલીફ છે કે નથી, અથવા તો એબડોમિનલ જોશો કે એબડોમિન કઈ સાઇઝનું છે, શું સાઇઝ છે એની, કયો શેપ છે, બરાબર છે. બધું શેમાં આવશે, ફિઝિકલ એક્ઝામિનેશનમાં આવશે, જે તમે ફર્સ્ટ યરમાં ફિઝિકલ એક્ઝામિનેશન જે ડિટેલમાં જોયું છે. નેક્સ્ટ છે, નહીં સોરી, તો આ હતું નર્સિંગ અસેસમેન્ટ હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ હિસ્ટ્રી. તો કે પેશન્ટ આવે છે આપણી આગળ, તો એની અસેસમેન્ટ કહેવાનું કેવી રીતે કરવાનું છે, અથવા તો કઈ કેવી રીતે એની હિસ્ટ્રી કલેક્શન કરવાનું છે એ આપણે શેમાં જોયું, તો કે નર્સિંગ અસેસમેન્ટ હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ હિસ્ટ્રી. કોઈ પેશન્ટ આવે છે તો આપણે એની હિસ્ટ્રી કેવી રીતે લેવાની છે, તો હિસ્ટ્રીમાં શું જોવાનું છે, તો એના ડેમોગ્રાફિક ડેટા જોવાના છે. ફર્સ્ટ પ્રેઝન્ટ ઇલનેસ જોવાની છે, અથવા તો કોઈ ચીફ કમ્પ્લેન જોવાની છે, પાસ્ટ હિસ્ટ્રી પૂછવાની છે, એમએલી ફેમિલી હિસ્ટ્રી પૂછવાની છે, અને પર્સનલ હિસ્ટ્રી, અને લાસ્ટમાં આપણે એનું ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે, હેડ ટુ ટો એક્ઝામિનેશન. નેક્સ્ટ જોઈશું આપણે પ્રિવેન્શન સ્ક્રીનિંગ અર્લી ડિટેક્શન ઓન વોર્નિંગ સાઇન ઓફ કેન્સર. તો જો કોઈ પણ માણસને કેન્સર થયું છે તો એનું અર્લી ડિટેક્શન, અર્લી ડિટેક્શન મીન્સ કે વહેલાસર એનું શું કરવાનું છે, ડિટેક્શન કરવાનું છે, એને અટકાવવાનો છે, અને વહેલાસર એનું ડિટેક્શન મીન્સ કે શું, એનું ચેકઅપ કરાવવાનું છે, તો એના લીધે શું થશે, એ પ્રિવેન્ટ થઈ શકશે. પ્રિવેન્ટ મીન્સ સારો થઈ શકશે, એને આપણે એ રોગને ઘટાડી શકશું. તો પ્રિવેન્શન સ્ક્રીનિંગ, સ્ક્રીનિંગ મીન્સ કે એનું વહેલાસર એનું શું કરાવવાનું છે, ટેસ્ટ કરાવવાના છે, હોસ્પિટલ ક્લિનિકલ ટેસ્ટ કરાવવાના છે. તો એના લીધે શું થશે, જેમ આપણે વહેલાસર આપણે એને ટેસ્ટ કરાવશું, એવી રીતે શું થશે, એનું જે કેન્સર છે એ વહેલા ફાઇન્ડ આઉટ થશે કે આને કેન્સર છે. તો એના લીધે શું થશે, આપણે એને ટ્રીટમેન્ટ ઝડપથી આપી શકશું અને એને પ્રિવેન્ટ કરી શકશું, એટલે કે મટાડી શકશું. તો એમાં કયા પ્રકારનું સ્ક્રીનિંગ કરાવવાનું છે, તો કે કેન્સર પ્રિવેન્શન. કેન્સર પ્રિવેન્શન માટે શું કરવાનું છે, ફર્સ્ટ તો કે ટોબેકોનો ઉપયોગ છે એ અવોઈડ કરવાનો છે. મીન્સ કે ટોબેકો છે, તમાકુ છે, પાન મસાલા છે, એને શું કરવાનું છે, અવોઈડ મીન્સ બંધ કરી દેવાના છે. નેક્સ્ટ સેકન્ડ છે, શરીરનું બોડી વેઇટ મેન્ટેન કરવાનું છે. બોડી છે એનું વેઇટ મીન્સ કે વજન છે એ કેવો કરવાનો છે, મેન્ટેન રાખવાનો છે, જાળવી રાખવાનું છે. વધારે બી ન થવો જોઈએ અને ઓછો બી ન થવો જોઈએ, બરાબર છે. ઓબેસિટી બી ન આવવી જોઈએ, કે વજન છે એ બોડી કરતાં વધી ન જાય એનું ધ્યાન રાખવાનું છે, એટલે કે શરીરનું બોડી વેઇટ છે મેન્ટેન રાખવાનું છે. દેન આલ્કોહોલનું ઇન્ટેક અવોઈડ કરવું. આલ્કોહોલનું ઇન્ટેક મીન્સ કે દારૂ પીવાનું નથી, દારૂને છે શું કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે, અવોઈડ કરવાનું છે. આલ્કોહોલ મીન્સ દારૂ, અને ઇન્ટેક મીન્સ સેવન ન કરવું, અને અવોઈડ મીન્સ બંધ કરવું.
તો આલ્કોહોલ છે એને શું કરી દેવાનું છે, પીવાનું બંધ કરી દેવાનું છે. દેન ખોરાકમાં ફ્રેશ અને બેલેન્સ ડાયટ લેવો. ખોરાક આપણે જે ખાઈએ છીએ એ કેવો લેવાનું છે, એકદમ ફ્રેશ અને આપણું બોડી છે એ બેલેન્સ રહે એટલા માટે એને બેલેન્સ ડાયટ લેવાનો છે, હેલ્ધી ખોરાક લેવાનો છે. દેન સેક્સ્યુઅલ એક્ટિવિટી સેફ રીતે કરવી, બરાબર છે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરીએ ત્યારે કેવી રીતે કરવાનું છે, સેફ, કોઈ પ્રોટેક્શન યુઝ કરીને કરવાનું છે, જેથી કરીને જે જેની સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરો છો, સેક્સ્યુઅલ પાર્ટનર છે, એને રોગ થવાની શક્યતા ઓછી રહે. એટલા માટે શું કરવાનું છે, સેક્સ્યુઅલ એક્ટિવિટી સેફ કરવાની છે, અથવા તો બને ત્યાં સુધી અવોઇડ કરવાની છે સેક્સ્યુઅલ એક્ટિવિટી. દેન રેગ્યુલર રીતે બોડીનું એક્ઝામિનેશન કરતા રહેવું, બરાબર છે. રેગ્યુલરી શું કરવાનું છે, બોડીનું એક્ઝામિનેશન કરવાનું છે કે આપણા બોડીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી, એ આપણે જાતે જ ચેક કરવાનું છે. એક્ઝામ્પલ લઈ લઈએ, જેવા કે બ્રેસ્ટ એક્ઝામિનેશન છે, અથવા તો સેલ્ફ ટેસ્ટિક્યુલર એક્ઝામિનેશન છે, અથવા કોલર એક્ઝામિનેશન છે. તો આપણે જે બ્રેસ્ટ છે, ટેસ્ટિક્યુલર છે, એનું આપણે જાતે એક્ઝામિનેશન કરી શકીએ છીએ. તો આપણે એનું રેગ્યુલર જાતે એક્ઝામિનેશન કરવાનું છે, અથવા તો જાતે જોવાનું છે કે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવ્યો છે કે નથી આવતા. દેન ઇન્ફેક્ટેડ અથવા તો યુઝ કરેલી નીડલનો ઉપયોગ અવોઇડ કરો, બરાબર છે. એક વખત ઇન્ફેક્ટેડ થયેલી અથવા તો એક વખત યુઝ થયેલી નીડલનો ઉપયોગ છે એ બીજી વખત કરવાનો નથી, જેથી કરીને શું થશે, આપણે જે ઇન્ફેક્શન છે એ અટકાવી શકીશું. એના લીધે શું કરવાનું છે, કોઈ ઇન્ફેક્ટેડ નીડલ છે અથવા તો કોઈ ઇન્ફેક્શનવાળા પેશન્ટને નીડલનો યુઝ કર્યો હતો અને એ જ નીડલ છે એ કોઈ બીજા વ્યક્તિમાં યુઝ કરવાની નથી, એટલે એના માટે શું કરવાનું છે, તો કે ઇન્ફેક્ટેડ અથવા તો યુઝ કરેલી નીડલ છે એ સેકન્ડ ટાઈમ યુઝ કરવાનો નથી, એને શું કરવાનું છે, અવોઇડ કરવાની છે. દેન ગેટ ઇમ્યુનાઇઝેશન અગેન્સ્ટ હિપેટાઇટિસ બી એમ્બેસિઝમ. તો ગેટ ઇમ્યુનાઇઝેશન, રેગ્યુલર શું કરવાનું છે, ઇમ્યુનાઇઝેશન કરવાનું છે અને અગેન્સ્ટ હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી ન થાય એના અગેન્સ્ટ શું કરવાનું છે, ઇમ્યુનાઇઝેશન લેવાનું છે. દેન અવોઇડ ધ એક્સપોઝર ઓફ યુવી રેઝ. યુવી રેઝ મીન્સ અલ્ટ્રા વાયોલેટ રેઝ. અલ્ટ્રા વાયોલેટ કિરણો છે એને અવોઇડ કરવાના છે, બોડીમાં અલ્ટ્રા વાયોલેટ કિરણો ઓછા પડે એવું કરવાનું છે. દેન પ્લે મોટર અને વધારે પડતા ફ્લૂડનું ડ્રિંક કરવું, જેમ બને એમ પાણી શું કરવાનું છે, વધારે પીવાનું છે. અને પ્લે મોટા રિસ્પોન્સ મીન્સ કે સારો રિસ્પોન્સ આપવાનો છે, બોડી હેલ્ધી રહે એવા વિચાર કરવાના છે અને વધારે પ્રમાણમાં શું કરવાનું છે, પાણી પીવાનું છે. તો જેના લીધે શું થઈ શકશે, કેન્સર છે આપણે અટકાવી શકશું અને ઝડપથી ડાયગ્નોસિસ થઈ શકે. જો આ બધું રેગ્યુલર ન હોય, ઇમ્યુનાઇઝેશન રેગ્યુલર ન લેતા હોય, બોડી વેઇટ મેન્ટેન ન રહેતું હોય, આલ્કોહોલનું સેવન કરતા હોય, અથવા તો પાન મસાલાનું સેવન કરતા હોય, ખોરાક છે એ કેવો લેતા હોય, એકદમ વેરી સોલ્ટેડ લેતા હોય અથવા તો વેરી ઓઇલી લેતા હોય, તો એના લીધે શું થશે, કેન્સર છે અટકી શકશે નહીં. તો એને પ્રિવેન્ટ કરવા માટે છે એને શું કરવાનું છે, તો કે બોડી વેઇટ મેન્ટેન રાખવાનું છે, દેન પાન મસાલા અને આલ્કોહોલનું સેવન નથી કરવાનું, હેલ્ધી ડાયટ લેવાનો છે, દેન સેક્સ્યુઅલ એક્ટિવિટી સેફ કરવાની છે અથવા તો અવોઇડ કરવાની છે, રેગ્યુલર એનું બોડી ચેકઅપ કરવાનું છે, અથવા તો કોઈ ઇન્ફેક્ટેડ વસ્તુ છે એનાથી દૂર રહેવાનું છે, દેન રેગ્યુલર એને ઇમ્યુનાઇઝેશન લેવાનું છે અલ્ટ્રાવાયોલેટ રેઝથી, મીન્સ કે સન રેઝ છે અથવા તો સૂર્યના કિરણો છે એનાથી શું કરવાનું છે, દૂર રહેવાનું છે અને અવોઇડ કરવાના છે, અને દિવસમાં વધારે પડતું પાણી જેમ પીવાય એટલું પાણી પીવાનું છે. એના લીધે શું થશે, કેન્સર છે એ પ્રિવેન્ટ થશે. તો આ નેક્સ્ટ આપણે જોઈશું કેન્સર સ્ક્રીનિંગ. કેન્સરને આપણે ફાઇન્ડ આઉટ કરવું છે અથવા તો કેન્સર રોગ છે એને આપણે ગોતવો છે અથવા તો ફાઇન્ડ આઉટ શોધવો છે કેન્સર છે એમ, તો આપણે એના માટે કઈ કઈ વસ્તુ છે એ ચેક કરવાનું છે, આપણે પર્ટિક્યુલર ઓર્ગન ઉપર જોઈશું. તો ફર્સ્ટ છે હેડ એન્ડ નેક કેન્સર. ગળાનું કેન્સર અથવા તો મગજનું જો કેન્સર થયું હોય, સોરી હેડ એન્ડ નેક કેન્સર, તો એના માટે શું ચેક કરવાનું છે, તો કે પેશન્ટનું નોઝ ચેક કરવાનું છે, માઉથ ચેક કરવાનું છે અને થ્રોટ ચેક કરવામાં આવે છે અને લંગ્સ જોવામાં આવે છે. તો હેડ અને નેકનું કેન્સર છે તો શું જોવાનું છે આપણે, ફર્સ્ટ તો એનું નોઝ જોવાનું છે. નાકમાં કોઈ પણ પ્રકારનું એબનોર્મલ ડિસ્ચાર્જ થાય છે, બ્લીડિંગ થાય છે, કોઈ પસ ફોર્મેશન છે કે નહીં, નાકમાં કોઈ પણ પ્રકારની ગાંઠ જોવા મળે છે કે નહીં, આપણે નોઝમાં ચેક કરવાનું છે. દેન પેશન્ટ છે નોઝથી બ્રીધિંગ ડિફિકલ્ટી થાય છે અથવા તો બ્રીથ સર કમ્પ્લીટ લઈ શકે છે એ આપણે જોવાનું છે. દેન માઉથમાં શું જોઈશું, તો કે માઉથ મીન મોઢામાં શું ચેક કરવાનું છે, તો કે કોઈ પણ પ્રકારનો અલ્સર છે, અલ્સર મીન્સ ચાંદો,
ચાંદા ચાંદી પડી છે અથવા તો રેડનેસ છે કે નહીં માઉથ. રેડનેસ મીન્સ લાલ થઈ ગયેલું છે કે નથી, અથવા તો એના ટંગનો કલર ચેક કરવાનો છે, કોઈપણ પ્રકારની લમ્સ, લમ્સ મીન્સ ગાંઠ છે કે નહીં, અથવા તો પસ ફોર્મેશન જોવાનું છે. પસ ફોર્મેશન મીન્સ રસી છે કે નથી, અથવા તો કોઈપણ પ્રકાર મોઢામાંથી બ્લીડિંગ થાય છે કે નહીં જોવાનું છે, મીન્સ કે મોઢામાંથી લોહી નીકળે છે કે નહીં એ ચેક કરવાનું છે. નેક્સ્ટ આપણે થ્રોટમાં જોવાનું છે. થ્રોટમાં શું ચેક કરીશું? તો કે થ્રોટમાં છે આપણે જોવાનું છે કે ગળામાં સોજો આવ્યો છે કે નહીં, અથવા તો ગળામાં કોઈપણ પ્રકારની ગાંઠ જોવા મળે છે, અથવા તો આપણે નેક્સ્ટ થ્રોટમાં શું જોઈશું? તો કે કોઈપણ પ્રકાર આપણે ગળવામાં તકલીફ થાય છે કે નહીં એ વસ્તુ આપણે શેમાં જોવાની છે? થ્રોટમાં ચેક કરવામાં આવે છે. અને લંગ્સ જોવાના છે કે લંગ્સની કેપેસિટી કેવી છે, લંગ્સ બરાબર કામ કરે છે કે નથી કરતું, એ બધું ચેક કરવાનું છે. શેમાં ચેક કરવાનું છે? તો કે હેડ અને નેકનું કેન્સર હોય તો. નેક્સ્ટ જોઈશું બ્રેસ્ટ કેન્સર. બ્રેસ્ટ કેન્સરમાં શું કરવાનું છે? તો કે બ્રેસ્ટ કેન્સર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે MRI કરાવવાનું છે. MRI મીન્સ કે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિનેશન, મીન્સ કે એક પ્રકારનું એવું ઇમેજિનેશન, 3D ઇમેજિનેશન છે કે જેનાથી આપણે બ્રેસ્ટ કેન્સર છે એ ફાઇન્ડ આઉટ કરી શકશું, મીન્સ કે બ્રેસ્ટ કેન્સર છે કે નહીં આપણે જોઈ શકશું. તો એના માટે અત્યારે તમે બધાએ સાંભળ્યું જ હશે કે MRI કરે છે. MRI મીન્સ કે બોડીમાં એવું સ્ક્રીનિંગ થઈ રહે કે આપણને જે નાના નાના જે સેલ છે એ દેખાય આવે કે કેન્સર છે, સેલ છે કે નહીં. તો એના માટે MRI કરવાનું છે. મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિનેશન, એનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિનેશન. દેન મેમોગ્રાફી કરાવવાની છે. મેમોગ્રાફી છે એ સ્પેશિયલી ફોર એક બ્રેસ્ટ માટે જ થાય છે. એને કહેવામાં આવે છે ઇટ ઇઝ અ સ્પેશિયલ એક્સરે ફોર બ્રેસ્ટ ટીસ્યુ એક્ઝામિનેશન. મેમોગ્રાફી ક્યારે થાય છે? તો કે મેમોગ્રાફી છે એ એક પ્રકારનો ટેસ્ટ છે. એ સ્પેશિયલ શેના માટેનો છે? તો કે બ્રેસ્ટ કેન્સરને ફાઇન્ડ આઉટ કરવા માટે. જો બ્રેસ્ટ કેન્સર છે કે નહીં એ આપણે ફાઇન્ડ આઉટ અથવા તો શોધવું હોય તો એના માટે કયું ટેસ્ટ કરાવવાનો છે? તો કે મેમોગ્રાફી ટેસ્ટ. તો મેમોગ્રાફી ટેસ્ટમાં શું થાય છે? તો કે એક પ્રકારનો એક્સરે જ લે છે. એમાં શું જોવા મળે છે? બ્રેસ્ટ ટીસ્યુનું એ એક્સરે એક પ્રકારનો લે છે. એમાં શું કરવાનું છે? બ્રેસ્ટ ટીસ્યુનું એક્ઝામિનેશન કરવાનું છે. બ્રેસ્ટમાં આવેલા જે ટીસ્યુ છે એનું એક્ઝામિનેશન કરવાનું છે કે એ ટીસ્યુ નોર્મલ છે અથવા તો એ કેન્સર સેલના ટીસ્યુ છે એ જોવાના છે. તો જો કેન્સર સેલના ટીસ્યુ હશે તો શું થશે? એને બ્રેસ્ટ કેન્સર હશે એવું આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. તો જે બ્રેસ્ટ કેન્સર માટે જે સ્પેશિયલ થતો ટેસ્ટ છે એને કહેવામાં આવશે મેમોગ્રાફી ટેસ્ટ. દેન નેક્સ્ટ છે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન. ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશનમાં શું ચેક કરવાનું છે? તો કે ઇન ધીસ ટેસ્ટ ટેક ધ બ્રેસ્ટ ઇન એની એબનોર્માલિટી ઇન ડિટેક્ટ ધ ટ્યુમર. તો ક્લિનિકલ મીન્સ તમે ક્લિનિકમાં જાઓ છો અને ક્લિનિકમાં કયો જે બ્રેસ્ટ એક્ઝામિનેશન કેવી રીતે કરશે? તો કે ચેક ધ બ્રેસ્ટ ઇન એની એબનોર્માલિટી. બ્રેસ્ટને શું કરશે? ચેક કરશે. ચેક કરીને શું જોશે? કે કોઈપણ પ્રકારની બ્રેસ્ટમાં એબનોર્માલિટી છે કે નથી. પણ કેવી રીતે ચેક કરશે બ્રેસ્ટને? તો કે બ્રેસ્ટમાં જોશે કોઈપણ પ્રકારની ગાંઠ છે કે નહીં, અથવા તો જે નિપ્પલ છે પિગમેન્ટેશન છે કે નહીં, અથવા તો ક્રેક નિપ્પલ છે કે શું છે એ જોશે, અથવા તો કોઈપણ પ્રકારનું ડિસ્ચાર્જ થાય છે, પસ ડિસ્ચાર્જ થાય છે, અથવા તો કોઈપણ પ્રકારનું બ્લીડિંગ થાય છે, એ ક્યાં ચેક કરશે? તો કે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન. જો એને ગાંઠ હશે અથવા તો નિપ્પલ કેવું હશે? સોર નિપ્પલ, મીન્સ કે નિપ્પલ ઉપર સોજો આવી ગયો હશે, એકદમ રેડ કલરનું નિપ્પલ જોવા મળશે, પિગમેન્ટેડ જોવા મળશે, ક્રેક જોવા મળશે, તો શું કહેવામાં આવશે એને? તો કે બ્રેસ્ટમાં છે કોઈપણ પ્રકારની એબનોર્માલિટી છે એ ડિટેક્ટ થશે અથવા તો ફાઇન્ડ આઉટ થશે કે બ્રેસ્ટમાં કોઈપણ પ્રકારનો કંઈ રોગ છે. તો એ ક્યારે ખબર પડશે? તો કે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરશું ત્યારે. દેન નેક્સ્ટ શું છે? બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન મીન્સ કે બ્રેસ્ટનું આપણે જાતે જ એક્ઝામિનેશન કરવાનું છે. સેલ્ફ એક્ઝામિનેશન કે આપણે પોતે જ કરવાનું છે. તો આ ટેસ્ટમાં વુમને જાતે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરે છે અને બ્રેસ્ટમાં આવતા ચેન્જીસ ચેક કરે છે. એ આપણે જ્યારે પર્સનલ પર્ટિક્યુલર બ્રેસ્ટ કેન્સર જોશું એમાં આપણે અંદર ડિટેલમાં જોશું કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન છે કેવી રીતે કરવાનું છે. અત્યારે આપણે ખાલી જોઈ લઈએ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનમાં શું કરવાનું છે. તો કે જાતે પોતે એક વ્યક્તિ છે એ શું કરશે? એનું જાતે જ તે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરશે અને એમાં કોઈપણ પ્રકારનું ચેન્જીસ છે કે નહીં એ ચેક કરશે. દેન નેક્સ્ટ છે એના માટે સીટી સ્કેન કરાવવાનું. સીટી સ્કેન મીન્સ કે કોમ્પ્યુટર ટોમોગ્રાફી, જે આપણે અત્યારે બધા રેગ્યુલર વર્ડ કોમન છે જે સાંભળેલો જ હશે સીટી સ્કેન. તો કે સીટી સ્કેનનું ફૂલ ફોર્મ શું છે? કોમ્પ્યુટર ટોમોગ્રાફી. તો લંગ્સ કેન્સરમાં સીટી સ્કેન 3D ઇમેજ એક્સરે કરવામાં આવે છે અને લંગ્સ કેન્સર ડાયરેક્ટ કરવામાં
આવે છે. તો સિટી સ્કેન, લંગ્સ કેન્સરમાં સિટી સ્કેન મીન્સ કે સિટી સ્કેનનો મેઇન શું છે તો કે થ્રી ડાયમેન્શિયલ ઇમેજ, મીન્સ કે એક એવો પ્રકારનો એક્સરે હોય છે કે એમાં થ્રી ડાયમેન્શિયલ થ્રીડી ટાઈપ આપણે જોઈ શકાય છે. આગળનું બી જોઈ શકાય છે, સાઈડનું બી જોઈ શકાય અને પાછળનું બી જોઈ શકાય છે. તો એને શું કહેવામાં આવે છે? થ્રી ડાયમેન્શિયલ. ત્રણેય સાઈડ જોઈ શકાય ને થ્રી ડાયમેન્શનિયલ જોવામાં આવે, થ્રી ડાયમેન્શિયલ આપણે જોઈ શકીએ છીએ, ત્રણેય બાજુથી જોઈ શકીએ છીએ. એને શું કહેવામાં આવે? સિટી સ્કેન અથવા તો થ્રી ડાયમેન્શિયલ ઇમેજ એક્સરે. કોઈ એવો એક પ્રકારનો એક્સરે છે કે જેમાં આપણે નજીકની વસ્તુ અથવા તો નાનામાં નાની વસ્તુ છે એ જોઈ શકીએ છીએ. તો કેન્સરના સેલ છે એ આપણે નરી આંખે નથી જોઈ શકતા, તેના લીધે શું કરાવવું પડે છે? સિટી સ્કેન કરાવવું પડે છે. ધેન નેક્સ્ટ છે સ્કિન કેન્સર. સ્કિન કેન્સર થયું હોય તો આપણે શું જોઈશું એમાં અથવા તો કયા પ્રકારના ટેસ્ટ કરીશું? તો ફર્સ્ટ છે કમ્પ્લીટ સ્કિન એક્ઝામિનેશન. આપણે કમ્પ્લીટ સ્કિન એક્ઝામિનેશન જો કરવાનું છે, આપણે જોવાનું છે કે એની સ્કિન છે એ કેવી છે. તો ટુ અસેસ ઓફ સાઇન ઓફ સ્કિન કેન્સર. તો સ્કિન કેન્સર હોય તો એને શું કરવાનું છે? આપણે અસેસ કરવાના છે, સ્કિન કેન્સરના સાઇનને અસેસ કરવાના છે. તો અસેસ મીન્સ કે આપણે શું, સ્કિન કેન્સર થયું હશે તો એમાં કયા કયા સિમ્પટમ્સ જોવા મળશે, કયા કયા લક્ષણો જોવા મળશે એ આપણને ખબર હોવી જોઈએ. તો એક્ઝામ્પલ લઈ લઈએ, આપણે સ્કિન કેન્સર છે તો શું થશે? સ્કિન ઉપર આપણને ઇચિંગ આવશે, મીન્સ કે ખંજવાળ આવશે, અથવા તો કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ થશે, અથવા તો રેડ સ્કિન કેવા કલરની થઈ જશે? રેડ કલરની થઈ જશે, સોજો આવી જશે ત્યાં. તો આ શું છે? સાઇન ઓફ ધ સ્કિન કેન્સર, કે લક્ષણ છે સ્કિન કેન્સરના. જો આવા લક્ષણો આપણને દેખાતા હોય તો આપણે શું કરવાનું છે? પહેલાં સ્કિન એક્ઝામિનેશન કરવાનું છે. એક્ઝામિનેશન મીન્સ સ્કિનને ચેક કરવાની છે કે એની સ્કિન છે કયા પ્રકારની છે, અથવા તો સ્કિનમાં કયા પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું છે. એટલે કે ટુ અસેસ ઓફ સાઇન ઓફ સ્કિન કેન્સર. જેનેમાં સેકન્ડ કયો ડાયગ્નોસિસ કરવાનો છે? તો કે ડર્મોસ્કોપી. ડર્મોસ્કોપી છે એ શું છે? તો કે કેન્સર થયું હોય, સ્કિન કેન્સર, એના માટે કરાવવામાં આવતો ટેસ્ટ છે એને કહેવામાં આવશે ડર્મોસ્કોપી. તો ડર્મોસ્કોપી છે કેવી રીતે કરવામાં આવે છે? તો કે આ ડાયગ્નોસિસમાં સાઇઝ, શેપ અને પિગમેન્ટેશન ઓફ સ્કિન અને સ્કિન લેશન જોવામાં આવે છે, તો જો ચેક કરવામાં આવે છે. તો આ ડાયગ્નોસિસમાં મીન્સ કે ડર્મોસ્કોપી છે એમાં શું કરવાનું છે? તો સ્કિનનું ફર્સ્ટ લેયર ડર્મેટાઇટિસ છે એમાં શું જોવાનું છે? એની સાઇઝ જોવાની છે કે કોઈપણ પ્રકારનો એ લેયરમાં સોજો છે કે નથી જોવાનું, એનો શેપ જોવાનો છે, અને કોઈપણ પ્રકારનું પિગમેન્ટેશન. પિગમેન્ટેશન મીન્સ કે કોઈપણ પ્રકારનો રસીનો ભરાવો થયો છે એમાં, અથવા તો સ્કિન પિગમેન્ટેડ થઈ ગઈ છે, એમાં કોઈપણ પ્રકારનું પાણી ભરાણું છે એ ચેક કરવાનું છે. અને સ્કિન લેશન, સ્કિન લેશન મીન્સ સ્કિન ઉપર કોઈપણ પ્રકારના ચાંભા પડ્યા છે કે નહીં એ ચેક કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે ડર્મેટોસ્કોપી. આ ટેસ્ટ મોસ્ટલી મેલેનોમા કેન્સર ડાયરેક્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ મોસ્ટલી ક્યારે જો કરવામાં આવે છે? તો કે મેલેનોમા કેન્સર હોય ત્યારે. મેલેનોમા કેન્સર આપણે આગળ જોયું તો કે શું હોય છે મેલેનોમા કેન્સરમાં? તો કે બોડીનું પ્રમાણ છે, સોરી, મેલેનિનનું પ્રમાણ છે આપણા બોડીમાં જ્યારે વધી જાય છે ત્યારે કદાચ છે સ્કિન કેન્સર થઈ શકે છે. તો આપણે આ ટેસ્ટ મોસ્ટલી ક્યારે કરવાનું છે? તો કે મેલેનોમા કેન્સર હોય ત્યારે કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈશું પ્રોસ્ટેટ કેન્સર. પ્રોસ્ટેટ કેન્સરમાં શું જોવામાં આવે છે? તો કે ફર્સ્ટ છે ડાયરલ રેક્ટલ એક્ઝામિનેશન. તો પ્રોસ્ટેટ કેન્સરમાં શું કરવાનું છે? ડાયરેક્ટ જે રેક્ટલ છે એનું એક્ઝામિનેશન કરવાનું છે. કેવી રીતે કરવાનું છે તો એ આપણે નીચે જોઈશું. તો કે આ ટેસ્ટમાં ગ્લોડ લ્યુબ્રિકેન્ટેડ ફિગર ઇન્સર્શન કરીને ડાયરેક્ટ કરવામાં આવે છે અને ઇરેગ્યુલરિટી છે કે નથી એ ચેક કરવાનું છે. તો ડાયરેક્ટ રેક્ટલ એક્ઝામિનેશન શું કરશું? તો કે ગ્લોવ્સ પહેરવાના છે અને ગ્લોવ્સ પહેરીને ગ્લોવ્સ ઉપર આપણે ટુ ફિંગરમાં શું લગાડવાનું છે? લ્યુબ્રિકેન્ટ જેલી લગાડવાની છે. અને એ ટુ ફિંગરમાં લ્યુબ્રિકેન્ટ જેલી લગાડી ગ્લોવ્સ પહેરીને શું કરવાનું છે? ડાયરેક્ટ તે રેક્ટલમાં જે ટુ ફિંગર છે એને ઇન્સર્ટ કરવાની છે અને ટુ ફિંગર ઇન્સર્ટ કરી અને આપણે રેક્ટલનું એક્ઝામિનેશન કરવાનું છે. ઇન્સર્ટ મીન્સ કે આ ટુ ફિંગર જે લ્યુબ્રિકેન્ટ જેલીથી છે, લ્યુબ્રિકેન્ટ જેલીનો શું કામ યુઝ કરવામાં આવે છે? તો કે ઝડપથી આપણે કોઈ વસ્તુ છે એ ઇન્સર્ટ કરીએ તો એ ઝડપથી અંદર જઈ શકે, એના માટે લ્યુબ્રિકેન્ટ જેલી છે એનો યુઝ કરવામાં આવે છે. તો આપણે ફર્સ્ટ શું કરવાનું છે? ગ્લોવ્સ પહેરવાના છે અને ગ્લોવ્સ ઉપર આપણે ટુ ફિંગર લઈ, એટલે મીન્સ કે બે આંગળી લઈ, એમાં શું કરવાનું છે? લ્યુબ્રિકેન્ટ જેલી લગાડવાની છે, જેથી કરીને શું થઈ શકે? આપણી જે ફિંગર છે એ ઝડપથી અંદર રેક્ટલમાં ઇન્સર્ટ થઈ શકે. તો ટુ ફિંગર રેક્ટલમાં ઇન્સર્ટ કરી અને આપણે
આંગળી ફિંગર ફેરવી અને રેક્ટલમાં રેક્ટલમાં શું કરવાનું છે, ફિંગર ઇન્સર્ટ કરવાની છે અને ફિંગરને ફેરવવાની છે રેક્ટલમાં, અને પછી જોવાનું છે કે કોઈ પણ પ્રકારની રેક્ટલમાં ઇરેગ્યુલરિટી છે કે નથી, કે રેક્ટલ નોર્મલ છે કે એબનોર્મલ છે એ આપણે જોવાનું છે. દેન સેકન્ડ છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજનમાં શું જોવાનું છે, તો કે આ ટેસ્ટ બ્લડ દ્વારા કરવામાં આવે છે અને પ્રોસ્ટેટ કેન્સરને અસેસ કરવામાં આવે છે. તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન છે કેવી રીતે થાય છે, તો કે ટેસ્ટ કેવી રીતે કરે, તો બ્લડ દ્વારા કરવામાં આવે છે. એમાં શું કરવામાં આવે છે, બ્લડ લેવામાં આવે છે અને બ્લડમાં બ્લડનું ચેકઅપ કરી અને શું જોવામાં આવે છે, પ્રોસ્ટેટ કેન્સર છે કે નહીં એ અસેસ કરવામાં આવે છે. નેક્સ્ટ કેન્સર છે કોરોરેક્ટલ કેન્સર. તો કોરોરેક્ટલ કેન્સરમાં ફર્સ્ટ કયું આવશે, ડબલ કોન્ટેક બેરિયમ એનીમા. ડબલ કોન્ટેક બેરિયમ એનીમા આપણે નીચે જોઈશું શું કહે છે, તો કે આ ટેસ્ટમાં એક્સરે એક્ઝામિનેશન કરીને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કે ટ્યુમર કે એની એબનોર્માલિટી કોલોનમાં થઈ છે કે નહીં. તો કોરોરેક્ટલ કોને કહેવામાં આવશે, તો કે ડબલ કોન્ટેક બેરિયમ એનીમા. આ ટેસ્ટમાં શું કરવાનું છે, તો કે કોઈ પણ આ ટેસ્ટમાં એક્સરે લેવાનો છે. શેનો એક્સરે લેશો, તો કે કોલોનનો એક્સરે લેવાનો છે અને કોલોનનો એક્સરે લઈને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, કે એને કોઈ પણ પ્રકારની કોલોનમાં એબનોર્માલિટી છે કે નથી એ ચેક કરવાની છે, અથવા તો કોલોન કેન્સર છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એને શું કહેવામાં આવશે, ડબલ કોન્ટેક્ટ બેરિયમ એનિમિયા. સેકન્ડ, કોલોન કેન્સર ફાઇન્ડ આઉટ કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવશે, તો કે સિગ્મોડોસ્કોપી. સિગ્મોડોસ્કોપી એટલે શું, તો કે યુઝ ટુ ડાયગ્નોઝ લોઅર કોલોન ઇન ચેક ધ પોલિપ્સ એન્ડ કેન્સર. સિગ્મોડોસ્કોપી કોને કહેવાશે, તો કે સિગ્મોડોસ્કોપી શું કે શું છે, તો કે સિગ્મોડોસ્કોપ છે બરાબર છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ શું કરવાનું છે, કોલોનમાં ઇન્સર્ટ કરવાનું છે. કોલોનમાં ઇન્સર્ટ કરવાનું છે મીન્સ કોલોનમાં નાખવાનું છે એ ઇન્સ્ટ્રુમેન્ટને છે. સિગ્મોડોસ્કોપને શું કરવાનું છે, કોલોનમાં ઇન્સર્ટ કરવાનું છે અને કોલોન કયા કોલોનમાં, તો કે લોઅર કોલોન, કોલોનનો જે નીચેનો ભાગ છે એમાં ઇન્સર્ટ કરવાનું છે અને ચેક કરવાનું છે કે કોઈ પણ પ્રકારનો પોલિપ્સ છે અથવા તો કે પોલિપ્સ અને કેન્સર છે કે નહીં ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સિગ્મોડોસ્કોપ છે ઇન્સર્ટ કરશો, પછી શું જોવાનું છે એમાં, કે કોઈ પણ પ્રકારનું સ્વેલિંગ છે અથવા તો કોઈ પણ પ્રકારનું બ્લીડિંગ થાય છે અથવા તો પેઇનફુલ છે કે એમાં ત્યાં એને દુખે છે કે નહીં, અથવા તો કોઈ પણ પ્રકારની ત્યાં ગાંઠ છે કે નહીં એ ચેક કરવાનું છે. જો એ બધા સાઇન જોવા મળતા હશે તો એને કયું કેન્સર હશે, કોરોરેક્ટલ કેન્સર આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. નેક્સ્ટ ડાયગ્નોસિસ છે કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપીમાં કોલોનોસ્કોપ ઇન્સર્ટ કરી અને ડાયગ્નોસ ઓર કેન્સર છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. કોલોનોસ્કોપીમાં શું કરવાનું છે, તો કે કોલોનોસ્કોપ આવે છે, તો કોલોનોસ્કોપ છે શું છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એને શું કરવાનું છે, તો કે કોલોનમાં ઇન્સર્ટ કરવાનું છે અને એનાથી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, કે કોલોન કેન્સર છે કે નહીં એ ચેક કરવાનું છે. દેન ફિકલ ઓક્યુબલ બ્લડ ટેસ્ટ. તો ફિકલ ઓક્યુબલ બ્લડ ટેસ્ટમાં શું કરવાનું છે, તો કે આ ટેસ્ટ યુઝ ટુ અસેસ બ્લડ ઇન ધ સ્ટૂલ ટુ ડાયગ્નોસ ઓર કેન્સર. તો આ ટેસ્ટ એના માટે છે, શું અસેસ કરવા માટે છે, કે સ્ટૂલ પાસ કરતી વખતે બ્લીડિંગ થાય છે કે નહીં એ ચેક કરવા માટે એને કયો ટેસ્ટ કરવો પડશે, ફિકલ ઓક્યુબલ બ્લડ ટેસ્ટ. એનાથી શું ફાઇન્ડ આઉટ થશે, કે સ્ટૂલમાં બ્લડ આવે છે કે નથી આવતું, અથવા તો શું જોવા મળશે, કે કોરોરેક્ટલમાં કેન્સર છે કે નહીં આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. તો કોરોરેક્ટલ માટેના આપણે ચાર ટેસ્ટ જોયા. ફર્સ્ટ જોયું આપણે ડબલ કોન્ટેક્ટ બેરિયમ એનિમિયા, સિગ્મોડોસ્કોપી, કોલોનોસ્કોપી અને ફિકલ ઓક્યુબલ બ્લડ ટેસ્ટ. નેક્સ્ટ આપણે જોઈશું સર્વાઇકલ કેન્સર. તો સર્વાઇકલ કેન્સરમાં કયા ટેસ્ટ કરવામાં આવે છે, તો ફર્સ્ટ આવશે પેપ ટેસ્ટ, એ જે આપણે આગળના લેક્ચરમાં ડીપમાં જોયું હતું કે પેપ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે. તો પેપ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે, તો કે સર્વિકલ છે, વજાઇના છે અથવા તો યુટરસ છે એમાંથી શું કરવામાં આવે છે, સ્કિન અથવા તો ત્યાંથી સ્કિન કટ કરી અને એમાંથી શું લેવામાં આવે છે, ત્યાંના સેલ લેવામાં આવે છે અને એ સેલને શું કરે છે, લેબમાં મોકલે છે અને લેબમાં એ સેલની સ્ટડી કરી અને પછી ફાઇન્ડ આઉટ કરે છે કે એને સર્વાઇકલ કેન્સર છે કે નથી. તો પેપ ટેસ્ટ છે, તો કે ઇન ધીસ ટેસ્ટ સેલ આર ટેકન આઉટસાઇડ ઓફ સર્વિસ એન્ડ યુઝ ફોર ક્યુન્સિડિયસ કેન્સર અથવા તો સર્વાઇકલ કેન્સર.
તો પેપ ટેસ્ટમાં શું કરવામાં આવે છે? આગળ આપણે જોયું હતું અને હજી બી એક વખત કહી દઉં છું કે પેપ ટેસ્ટમાં આપણે શું કરવામાં આવે છે, તો પેપ ટેસ્ટ છે એ મોસ્ટલી વજાઇના અથવા તો સર્વાઇકલ કેન્સર માટે યુઝ થાય છે. અને પેપ ટેસ્ટમાં શું કરે છે તો કે સર્વિક્સ છે, વજાઇના છે અથવા તો યુટરસ છે એમાંથી કોઈ પણ પ્રકારનું શું કરે છે, કોઈ પણ જગ્યાનું કેન્સર હોય ત્યાં કટ મૂકી, કટ મીન્સ કે એને કાપી અને ત્યાંથી શું કરે છે, સેલ લે છે અને એ સેલને શું કરે છે, લેબમાં સેન્ડ કરી અને ફાઇન્ડ આઉટ કરે છે કે એને સર્વાઇકલ કેન્સર છે, વજાઇનલ કેન્સર છે અથવા તો યુટરસ કેન્સર છે એ નક્કી કરી શકે છે. એને કહેવામાં આવે છે પેપ ટેસ્ટ. દેન એચપીવી, એચપીવી મીન્સ હ્યુમન પેપીરોમા વાયરસ. આ ટેસ્ટ છે એ ક્યાં કરવામાં આવે છે, તો કે સર્વિક્સ, સ્ક્રેપ્ડ સેલ્સ અને ટેસ્ટ ફોર એચપીવી. તો હ્યુમન પેપીરોમા વાયરસ ટેસ્ટ છે કેવી રીતે કટ કરવામાં આવે છે, તો કે સ્કિનને કટ કરી અને એના સેલને જોવામાં આવે છે. સ્કિનને શું કરશે, સ્ક્રેપ્ડ મીન્સ સ્કિનને કટ કરવી, સ્કિનને કટ કરી અને સેલનું ત્યાં શું લેશે, સ્કિનને કટ કરશે ફર્સ્ટ, પછી શું કરશે ત્યાંથી એક સેમ્પલ લેશે અને સેલનું સેમ્પલ લઈને લેબમાં ચેક કરશે કે એને હ્યુમન પેપીલોમા વાયરસ એચપીવી અથવા તો હ્યુમન પેપીલોમા વાયરસ પ્રેઝન્ટ છે કે નથી. એ તો આ હતા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન ઓફ ધ કેન્સર, કે સ્ક્રીનિંગ, કેન્સરનું સ્ક્રીનિંગ કેવી રીતે કરવાનું અથવા તો કેન્સર માટે કયા કયા ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન યુઝ થાય છે, મીન્સ કે કયા ટેસ્ટ કરવામાં આવે છે એ આપણે ડિટેલમાં જોયા. નેક્સ્ટ આવશે ઇટીઓલોજી અને રિસ્ક ફેક્ટર ઓફ કેન્સર. ઇટીઓલોજી અને રિસ્ક ફેક્ટર ઓફ કેન્સર મીન્સ, ઇટીઓલોજી મીન્સ કે કેન્સર છે એ સેનાથી થાય છે અને કયા કયા રિસ્ક ફેક્ટર છે એ આપણે કેન્સરમાં જોઈશું. તો ફર્સ્ટ છે રિસ્ક ફેક્ટર, તો લંગ્સ કેન્સર છે એ સેનાથી થાય છે, તો કે સ્મોકિંગ કરવાથી, સ્મોકિંગ ફોર લંગ કેન્સર, જો સ્મોકિંગ કરશું તો લંગ્સ કેન્સર થશે. દેન કોલોન એન્ડ બ્રેસ્ટ કેન્સર છે એ ક્યારે થાય છે, તો કે ઓબેસિટી એટલે કે મીન્સ કે મેદસ્વીતા વધારે પ્રમાણમાં હોય તો કયા પ્રકારનું કેન્સર થશે, કોલોન અને બ્રેસ્ટ કેન્સર. આ રિસ્ક છે તમારું, કદાચ એવું નથી કે થઈ જ શકે પણ એક રિસ્ક છે કે આના લીધે આ કેન્સર છે એ થઈ શકે. દેન લીવર, ઓરલ એન્ડ બ્રેસ્ટ કેન્સર છે, આલ્કોહોલિઝમ મીન્સ કે ડ્રિંક્સ કરવાથી, દારૂ પીવાથી કયા પ્રકારનું કેન્સર થાય છે વધારે પ્રમાણમાં, તો કે લીવર કેન્સર થાય છે, ઓરલ કેન્સર થાય છે અને બ્રેસ્ટ કેન્સર થાય છે. દેન એનાલ એન્ડ સર્વાઇકલ કેન્સર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. તો એનાલ કેન્સર અને સર્વાઇકલ કેન્સર ક્યારે થવાની શક્યતા વધે છે, તો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાથી. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાથી મોસ્ટલી કેન્સર થતું નથી, પણ જો તમે મલ્ટીપલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતા હોય, એક કરતાં વધારે માણસોમાં જો તમે સેક્સ્યુઅલિટી એક્ટિવિટી કરતા હોય તો કદાચ છે એનલ અને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા છે એ વધી જશે. દેન નેક્સ્ટ આપણે જોઈશું ઇટીઓલોજી ઓફ કેન્સર. ઇટીઓલોજી ઓફ કેન્સર, ઇટીઓલોજી મીન્સ શું, તો કે કયા કારણથી જે છે રોગ થાય છે એને કહેવામાં આવશે